नमस्कार, अमारा भविष्यलक्षी कार्यक्रम में स्वागत है आपनो। हूँ छू आपनी साथी देवल। આવતીકાલની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। સૌ દર્શક મિત્રો ને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। સૌ દર્શક મિત્રોને દરેક જગ્યાએ ખૂબ આગળ વધે તેવી શુભકામના। જી બેન, જી મહારાજ। દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે વાત કરો। આવતીકાલના પંચાંગમાં કાલે તારીખ 17/9/2023 ને રવિવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2079। કાલે ભાદરવા સુદ બીજ છે। આવતીકાલે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, કે તેના મૂળાક્ષર પઠ અને અણ રહેશે, તો નક્ષત્ર હસ્ત રહેશે। યોગ બ્રહ્મ નામનો યોગ ચાલે છે, તો કરણ કૌલવ ચાલે છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો આજે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, તો સૂર્ય સિંહ રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં છે। 6:05 સૂર્યોદય, તો સૂર્ય સાંજે 6:25 છે। ચંદ્રોદયની વાત કરીએ તો 7:52 સવારે ચંદ્રોદય થશે, તો ચંદ્રાસ્ત કહેવાય છે કે ભાઈ 7:40 સંધ્યાકાળ થશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 11:50-12:40 અભિજીત મુહૂર્ત રહેશે, એટલે કે આ અભિજીત મુહૂર્ત સૌથી સારું હોય, સર્વશ્રેષ્ઠ હોય। કોઈ પણ નાના મોટા કામ કરવા છે, કોઈ પણ કહેવાય છે નાની મોટી જગ્યાએ આગળ કરવું છે કામ, તો અભિજીત મુહૂર્ત જોઈને થાય। રાહુકાળ છે જે બપોરના 4:50-6:25 ચાલે છે। રવિવારના દિવસે 4:50-6:25 કોઈ પણ સારા કામ ના થાય, કારણ કે આ રાહુકાળ તમારા આવતા કાર્યોમાં વિઘ્નો અપાવે। જે તે કાર્ય કરો ને તમે, એમાં વિઘ્નો અપાવે, તો રાહુકાળમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના કામ ના કરવા, કારણ કે વિઘ્નો આપે એમ છે। તો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની, આવતીકાલ રવિવારનો દિવસ છે, ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે, નાના મોટા કામ કરો, લાભ થશે। જી બેન, જી મહારાજ। હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરો। રવિવાર છે, સૂર્યનારાયણને જળ અર્પિત કરો। સૂર્યનારાયણને જળ અર્પિત કરીએ ને ત્યારે આપણે સર્વપ્રથમ તો કહેવાય છે કે પહેલાં જાણવું જોઈએ કે કેવી રીતે અર્ધ અપાય। તાંબાના લોટામાં ચપટી કંકુ નાખીને ભગવાન સૂર્યનારાયણનો મંત્ર બોલીને, કાં તો ગાયત્રી મંત્ર બોલીને એમને અર્ધી આપો, એટલે કે આપણા જે તે કામ છે તે સારી રીતે થાય। આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ શક્ય હોય તો રવિવારના દિવસે કરો, તો એમાં ધાર્યા કામની પ્રાપ્તિ થાય છે। જી બેન, જી મહારાજ। હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસના અને રાત્રિના ચોગડિયા વિશે વાત કરો। દિવસમાં પ્રથમ ચોગડિયું લાભ આવે, જે સવારના 9:30-11 હોય। લાભ ચોગડ્યું 9:30-11 ચાલશે। પછી આવશે અમૃત ચોગડ્યું, જે 11:30-12:30 ચાલશે। તો ત્રીજું છે શુભ ચોગડ્યું, જે 2:05-3:35 છે। આ થયા સારા અને શુભ ચોગડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોગડિયા જોઈને કરો, તો તેનું ફળ સારું અને શુભદાયી આવે છે। ચોગડિયામાં કરેલા કામ આગળ જતા તમને દરેક જગ્યાએ પ્રગતિ આપે। વાત કરશું રાત્રિના ચોગડિયાની, તો પહેલું શુભ ચોગડ્યું જે 6:40-8:10 છે, અને પછી છે અમૃત ચોગડ્યું જે 8:10-9:35 છે। આ છે રાત્રિના ચોગડિયા, શુભ ચોગડ્યું 6:40-8:10 અને અમૃત 8:10-9:35। રાત્રે કોઈ સારા નાના મોટા કામ કરવા છે, નવા કામની શરૂઆત કરવી છે, તો આ ચોગડિયામાં જોવો તો સારું રહેશે। જી બેન, જી મહારાજ। હવે ઘણા લોકોને જે ગ્રહોના નામે નંગ પહેરતા હોય છે, તે કોઈ અલગ આંગળીની અંદર અથવા તો અલગ રીતે ધારણ કરતા હોય છે, જેને કારણોસર તેમને અસર થવાને કારણ કરતા આડઅસર વધારે થાય છે, તો આનું શું નિવારણ અને કયો ગ્રહનો નંગ કેવી રીતે પહેરાય તે સમજાવો। બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે દેવલબેન આજે। મેં ઘણા લોકોના હાથમાં બરાબર છે જોયું છે કે એ લોકો ગમે તે રીતે નંગ પહેરી લે છે અને ગમે તે નંગ પહેરી લે છે। એ લોકોને કદાચ ખબર હોતી નથી, ખબર હોય છે ખબર નહીં, પણ એ લોકો ગમે ત્યારે નંગ પહેરે છે અને ગમે તે દિવસે પહેરે છે અને ગમે તે ચોગડે પહેરે છે। સર્વપ્રથમ મારે આજે વાત કરવી છે કે કઈ આંગળીમાં કયા નંગ પહેરાય અને કઈ ધાતુ ના પહેરાય। પહેલા તો આપણે કઈ ધાતુ ના પહેરાય, તો જે આ પહેલી ફિંગર છે, જે ફર્સ્ટ ફિંગર કહેવાય, એમાં માત્ર સોનાની વસ્તુ પહેરાય। આ છે ને ગોલ્ડ, ગુરુ છે, ગુરુનો પર્વત છે, એટલે કે માત્ર ને માત્ર સોનાની વસ્તુ પહેરાય તમે પહેલી આંગળી। અમુક લોકો તો ગુરુ એ ચાંદીમાં પહેરે છે, સાહેબ ગુરુ ચાંદીમાં ના પહેરાય, એની આડઅસર થાય। એક ગુરુ અને સૂર્ય, આ બે વસ્તુ હંમેશા સોનામાં જ હોવી જોઈએ। બાકી બીજા ગ્રહો કદાચ ચાલે, પણ ગુરુ ને સૂર્ય માત્ર ને માત્ર સોનામાં પહેરાય છે, તે ખાસ ધ્યાન રાખવું। પહેલી આંગળીમાં ગુરુ હોય અને ગુરુ માત્ર ગોલ્ડમાં જ હોય। બીજી આંગળી છે શનિની, આ શનિની આંગળી છે, જે બીજી આંગળી છે મોટી આંગળી, એ શનિ માત્ર ચાંદી,
ચાંદીનું તારક છે, બીજી આંગળીમાં પહેરો તો ચાંદી પહેરો, માત્ર ચાંદી પહેરે, એમાં સોનાની વસ્તુ ના આવે, એ સિલ્વર એટલે કોણ થયું? ચાંદી, ચાંદીની ધાતુનો આ નંગ છે. બીજો શનિ, શનિ પર્વત કહેવાય, શનિ એટલે માત્ર ને માત્ર ચાંદી કે લોખંડ, પણ આમાં માત્ર ચાંદી કે લોખંડ જ પહેરી શકાય. બીજી આંગળી, મોટી આંગળીમાં ચાંદી કે લોખંડ પહેરો. ત્રીજી આંગળી આવશે કોપર, એટલે તાંબુ અને ચાંદી. આ જે ત્રીજી આંગળી છે ને એમાં કોપર, ચાંદી અને સોનું, આ જે ક્રાઉન ફિંગર કહેવાય ત્રીજી, એને શું કહેવાય? મધ્ય અંગુલિકા, ક્રાઉન ફિંગર. એમાં ત્રીજી આંગળીની અંદર તમે તાંબાની વીંટી, સોનાની વીંટી અને ચાંદીની, એટલે ત્રણેય કહેવાય છે, પંચધાતુ પણ ચાલે. આ જ એક આંગળી છે જેમાં પંચધાતુ પહેરી શકાય ત્રીજી આંગળીમાં. અને જે ટચલી આંગળી છે એમાં માત્ર ચાંદી અને સોન બે જ પહેરાય, ચાંદી અને સોન. તો આ વસ્તુ છે, પહેલું આવ્યું સોનું, બીજું આવ્યું ચાંદી અને લોખંડ, ત્રીજું તાંબુ, સોનું અને ચાંદી, અને ચોથું આવ્યું સોનું ને ચાંદી. તો આ ચાર આંગળીની મેં તમને ખાસિયત બતાવી, સોના, ચાંદી, તાંબુ, કોપર, કેમનું કરવું. હવે વાત કરશું કે ભાઈ પહેલી આંગળીમાં કયો નંગ પહેરાય. પહેલી આંગળીમાં સોનામાં ગુરુ પહેરાય, પછી જો એમલેન્ડ આવે છે એ પહેરી શકે, પણ એમલેન્ડ બહુ ઓછા લોકો પહેરે છે કારણ કે થોડો મોંઘો હોય છે. બીજી આંગળીમાં આ છે કેતુની બીજી આંગળી, જે આ બીજી આંગળી છે ને, કેતુ, રાહુ, શનિ તમારે કહેવાય છે કે પહેરવું હોય તો પહેરી શકે, સાથે તમારા બીજી આંગળીમાં શુક્રનો પણ અમુક લોકો નંગ ધારણ કરતા હોય છે. વાત કરશું ત્રીજીમાં, તો ત્રીજીમાં શુક્ર આવશે, સૂર્ય આવશે, રાહુ આવશે, સાથે સાથે ઘણા લોકો કહેવાય છે કે ભાઈ જે ઉપરતનું હોય છે એટલે કે ઓપેલ હોય છે, બ્લ્યુકોન સફાયર હોય છે, સાથે સાથે એમાં તમારે કહેવાય છે કે અમુક લોકો એલેક્ઝાન્ડર પહેરતા હોય છે, એમેથિસ પહેરતા હોય છે, અને કહેવાય છે કે પેરીડોટ નામનો પણ રત્ન પહેરતો હોય છે. તો આ ત્રીજી આંગળીમાં આવે. ચોથી આંગળી એટલે કે જે ટચલી આંગળી છે, ત્યાં બુધ અને ચંદ્ર, બુધ અને ચંદ્રનો પર્વત છે, એટલે કે ચોથી આંગળીમાં કાં તો તમે બુધ પહેરો કાં તો ચંદ્ર પહેરો. અમુક લોકો આ આંગળીમાં ચંદ્ર પહેરતા હોય છે, જે કહેવાય છે કે ભાઈ કોઈ કામ નથી આપતો. તો આ આંગળીમાં, છેલ્લી ટચલી આંગળીમાં, તમારે બુધ અને ચંદ્ર, કાં તો બુધ કાં તો ચંદ્ર, બુધ પહેરો તો સોનામાં ને ચાંદીમાં પહેરાય, પણ ચંદ્ર માત્ર ચાંદીમાં જ પહેરાય, તેનું ખાસ ધ્યાન રાખવું. અમુક લોકો ચંદ્રની જગ્યાએ બીજા પહેરે છે, મૂનસ્ટોન આવે, દેટ ઇઝ કોલ્ડ ચંદ્રનો નંગ, મૂનસ્ટોન. બીજો આવે છે મોતી, એમાં ઘણા છે, વ્હાઇટ પર્લ, જાપાન પર્લ, શ્રીલંકન પર્લ, એના બધા ઘણા બધી જાતિઓ હોય છે. તો આ છે મોતીની ખાસિયત. સૌથી સારામાં સારો મોતી જાપાનીઝ પર્લ કહેવાય, એટલે કે જાપાન પર્લ. સફાયર આવે છે બધા, જે યલો સફાયર, બ્લુ સફાયર, શ્રીલંકન સફાયર, બ્લુકોન સફાયર, એટલે કે આ બધા શ્રીલંકાથી જે કહેવાય છે ખનિજોમાંથી ઉત્પન્ન થતા નંગો હોય છે. એવી જ રીતે દરેક નંગોની ખાસિયત હોય છે. હવે તમે કદાચ નીલમ એટલે કે ભાઈ બ્લુ સફાયર સોનામાં પહેરો તો તમને ગમે તે રીતે આડઅસર થવાની જ છે, એવી જ રીતે સૂર્ય ચાંદીમાં પહેરો તો એ આડઅસર આપવાનો જ છે. તો તમે જે તે નંગ પહેરો છો તે કઈ ધાતુમાંથી છે, ક્યાં છે, એના મિનરલ્સ શું છે, એની ગ્રેવિટી શું છે, તે ખાસ ચકાસવાનું રાખો. અને કોઈ પણ માર્ગદર્શન હેઠળ કયો નંગ પહેરવો એ સારો. અમુક લોકોને કુંડળીમાં શુક્ર કન્યા રાશિનો નબળો હોય છે, કાં તો શુક્ર જોડે કેતુ ને શુક્ર, અને લોકો પછી પેલા કહેવાય ડાયમંડ પહેરે છે અને એમને આડઅસર ચાલુ થાય છે, કારણ કે તમારી ઓલરેડી કુંડળીમાં શુક્ર નબળો છે અને તમે કહેવાય છે કે ભાઈ કાર્બન પહેરવાનું રાખો, એટલે ડાયમંડની અંદર સૌથી વધારે પ્રમાણ કાર્બનનું હોય છે, તો કાર્બનનું પ્રમાણ વધશે તો તમારા જીવનમાં આડઅસર થશે જ. એટલે કે ભાઈ શુક્ર ને નંગને એટલે કાર્બન પહેરવું કે ના પહેરવું. ખાસ કરીને લોકો શનિ બહુ પહેરે છે ને, અને શનિ કદાચ તમને જો નંગ સદી ગયો તો ઉપર લઈ જાય, નહીં તો નીચે લઈ જાય છે. તો શનિનો નંગ ખાસ પહેરવા જેવો છે કે નહીં એ જોવાનું. ત્રીજી વસ્તુ આવશે તમારો ગુરુ. ગુરુ ઓલરેડી કુંડળીમાં સારો છે અને તમે ગુરુ પહેર્યો તો તમને મેદસ્વીપણાની અને સુગરની બેની સમસ્યા રહી શકે છે.
તમારું વજન વધતું જ જાય. ગુરુનો નંગ પહેરો, ઓલરેડી સારો હોય કુંડળી મને પહેરો તો. તો આ નાની મોટી દરેક વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે. આ નાની મોટી દરેક વસ્તુઓ મનમાં કહેવાય છે કે બેસાડવી પડે ને એ પ્રમાણે થાય. જે તે નંગ છે જે તે વારે પહેરવાના હોય, જેમ કે ગુરુનો નંગ છે તો ગુરુવારે પહેરો, પછી શનિનો નંગ છે તો શનિવારે પહેરો. કેવી રીતે પહેરવાનો? તો ગુરુનો નંગ પહેરો તો હળદરની અંદર દૂધ અને હળદર એટલે કે ચપટી દૂધ એની અંદર હળદર નાખવાની અને એમાં પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય બોલીને પહેરવાનું હોય. શનિનો નંગ હોય તો સરસ્યાન તેલમાં ડુબાડીને પહેરવાનો હોય. ચાંદીનો નંગ એટલે કે પછી કહેવાય મૂનસ્ટોન હોય કે મોતી હોય તો તમારે એને દૂધમાં ડબાડીને પહેરવાનો હોય. તો આ દરેક નંગો છે દરેક વસ્તુઓની રીત છે. સૂર્ય હોય તો સૂર્યનારાયણને બતાવીને એમાં કંકુ નાખીને પછી કહેવાય છે કે પહેરવાનું હોય છે. તો આ રીત થઈ દરેક નંગની અને દરેક દિવસમાં એનું મહત્વ છે. રાહુ પહેરો તો બુધવારના દિવસે હોય, એવી જ રીતે એનો સમય પણ હોય. અમૃત સિદ્ધિ યોગ બનતો હોય, પુષ્ય નક્ષત્ર બનતું હોય ત્યારે તમે ગુરુનો નંગ પહેરો, કોઈ પણ બીજા નંગ પહેરો એ સૌથી સર્વશ્રેષ્ઠ રહે. શુક્રના નંગ પહેરતા હોય, ઓપેલ પહેરતા હોય, કાર્બન પહેરતા હોય એટલે કે ડાયમંડ પહેરતા હોય, હીરો પહેરતા હોય તો એ માત્ર ને માત્ર શુક્રવારના દિવસે રાત્રે પહેરે. એની પર ચપટી કંકુ નાખીને પંચામૃત વડે સ્નાન કરાવીને પહેરાવાય. તો આ બધી એની રીત છે. તો જે તે લોકોને હવે કહેવાય છે ક્યાંય પણ મૂંઝવણ રહે તો આ ચોક્કસથી આ સમજી વિચારીને પહેરે અને સમજી વિચારીને કરે તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને બીમારીથી સાચવવાનું છે. કોઈપણ પ્રકારની નાની મોટી બીમારીથી સાચવીને રહે. બીજું કે વાંચવામાં સમય પસાર થાય. જે તે જગ્યાએ તમારું વાંચન વધારે રહે, જે તે જગ્યાએ તમારો સમય વાંચવામાં પસાર થશે. બહાર જાઓ તો કાલે મેષ રાશિવાળા થોડા સાચવીને બહાર જજો બહાર નીકળો તો. અને ગુસ્સા પર ખાસ કાબૂ રાખશું. માનસિક સ્થિતિ કહેવાય છે કે ભાઈ હણાતી દેખાય છે, એટલે કે ગુસ્સો એકદમ કહેવાય છે નજીવો રાખવો. કોઈની ઉપર શક્ય હોય તો બોલવું નહીં, કોઈની ઉપર ગુસ્સો કરવો નહીં. કાળો શુભ કલર શુભાંક 4 રહે. વાત કરશું વૃષભ રાશિની. આત્મવિશ્વાસમાં વધારો થાય, મનોબળ મજબૂત થાય, કંઈક કરી બતાવવાની ઈચ્છા પરિપૂર્ણ થશે. ધનના લાભ છે ભાઈ વૃષભ રાશિવાળા, ક્યાંક નાના મોટા ધન લાભ થાય તો લોકોને પણ લાભ અપાવજો. બીજું વાદ વિવાદ નહીં કરવાનો, કોઈની જોડે ચૂ ચાચી નહીં કરવાની, વાદ વિવાદ ખોટો નહીં કરવાનો. તમારો દરેક જગ્યાએ કક્કો સાચો પડે જરૂરી નથી. મગજ ઉપર કાબૂ, માનસિક રીતે આપણે સ્વસ્થ રહેવાનું, મગજ ઉપર કાબૂ. આમ ગુસ્સો અચાનક આવી જાય, ચીડિયાપણ હોય જાય, એને શાંત રાખીશું. પીળો શુભકલા શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો ખાસ કરીને આહાર, જે તે જમો છો તેમાં ધ્યાન રાખો, પેટની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશું. સંતાન પર ગર્વ અનુભવાય, માનસિક રીતે મજબૂત બની શકો છો અને પોતાના માટે સારો એવો સમય નીકળશે. નારંગી શુભકલા શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્કસિંહ અને કન્યા રાશિ વિશે વાત કરો. હવે વાત કરશું કર્ક રાશિની. પ્રવાસના યોગ પ્રબળ બને છે. કર્ક રાશિમાં ક્યાંક ને ક્યાંક પ્રવાસના યોગ બહુ સારા છે. નાની જગ્યાએ મોટી જગ્યાએ તીર્થ પ્રવાસ યાત્રા થશે, નવા કાર્યોની શરૂઆત થશે. ખરાબ વસ્તુઓથી દૂર રહેજો. કોઈ પણ પ્રકારની જે તે ખરાબ વસ્તુઓ છે તેનાથી દૂર રહેજો. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. ભૂખરો શુભ કલર તો શુભાંક 9 છે. સિંહ રાશિની વાત કરીએ, શારીરિક સમસ્યાઓ કોઈક રીતે હેરાનગતિ કરતી જોવાય છે. શારીરિક રીતે તમને હેરાન થાય. બીજું પૈસાનો વ્યવહાર શક્ય હોય તો કાલે ઓછો કરજો. સિંહ રાશિવાળા શક્ય હોય તો પૈસાનો વ્યવહાર ઓછો રાખશે, ગુસ્સા પર કાબુ રાખશે. માનસિક સ્થિતિ જાળવવાની છે, ગુસ્સા પર શક્ય એટલું ઓછો. અચ્છા, કાલે સિંહ રાશિવાળાને કોઈ સફેદ વસ્તુઓથી સારો એવો લાભ છે. કોઈ સફેદ વસ્તુઓ તમારા માટે ક્યારે ક્યાંક લાભદાયી થાય તો શક્ય તો કાં સફેદ કલરના કપડાં પહેરવાનું રાખજો, કાં તો સફેદ કલરનું એક કપડું જોડે રાખજો. શુભ કલર સફેદ અને શુભાંક 6 રહેશે. હવે વાત કરશું કન્યા રાશિની. કન્યા રાશિને સારા સમાચાર મળે, કોઈક સારી જગ્યાથી કોઈ સારી વસ્તુ થાય. બહાર જાઓ તો થોડુંક સંભાળજો. બીજું ખોટા રોકાણ ના કરતા, કોઈ પણ જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ના થાય. કોઈ પૈસા માંગે તો ઓછીને આપવા નહીં.
મગજમાં શાંતિ રહે, માનસિક શાંતિ, શુભ કલર સફેદ, તો શુભાંક છ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. 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 જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 26/6/58. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ ખંભાત. જન્મ સમય 10:30. પ્રશ્ન જણાવો. પ્રશ્ન, તબિયત સારી રહેતી નથી. હવે એમાં એવું છે કે લગ્નેશમાં કહેવાય છે, તુલા રાશિનો કહેવાય છે કે ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્નેશ છે, ચિત્રા નક્ષત્ર, દસમની તિથિ છે, સૂર્ય નબળો છે, સૂર્યના કારણે હેરાન ગતિ થાય છે, કુંડળીમાં સૂર્ય તમારો ક્યાંક ને ક્યાંક નબળો થતો જોવાય છે, અને મંગળ અને ચંદ્ર રાહુ સાથે હોવાથી આ સમસ્યામાં વધારો થયો છે. તો નિયમિત પ્રમાણે ભાઈ તમારે ભગવાન શંકરની પૂજા પાઠ કરવાની, શંકર ભગવાનને જળ ચડાવો, જળ ચડાવીને એક સફેદ ફૂલ ચડાવો, અને દરરોજ એક જાસૂદનું ફૂલ જોડે રાખજો. મંગળ ખરાબ છે તો એક જાસૂદનું ફૂલ ભાઈ તમારે દરરોજ જે જોડે રાખવાનું છે, આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી બેન, જન્મ તારીખ જણાવો. 11/2/2000. જી. જન્મ સમય. સવારે 7:49. જન્મ સ્થળ. અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એની હેલ્થ કેવી રહેશે અને આપણેની કેરિયરમાં એને કેવું રહેશે. હવે એમાં એવું છે, મેષ રાશિનો ચંદ્ર કુંભ રાશિનું લગ્ન શુક્રવારનો દિવસ છે, અશ્વિની નક્ષત્ર છે, અને છઠ્ઠ નામની તિથિ છે. શુક્રવારનો દિવસ હતો, 10મી, એટલે કે મકર રાશિનો સૂર્યકેતુ આ 12મે ક્યાંક ને ક્યાંક આંખોની સમસ્યા આપી શકે એમ છે, તો આંખોની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશું. શનિચંદ્રનો વિષયોગ કાન અને ખભાની કોઈ સમસ્યા ના આપે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો નિયમિત પ્રમાણે ભગવાન સૂર્યની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ રહેશે. શક્ય હોય તો ત્રીજી આંગળીમાં રવિવારના દિવસે એમને તાંબાની વીંટી પહેરાવજો, અને નિયમિત પ્રમાણે એને ગાયત્રી મંત્રનો જાપ, સૂર્યનારાયણને જળ ચડાવે પછી 11 વખત ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવાનું કહેજો. આટલું કરશે ચોક્કસથી એને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય, જીવનમાં તરક્કી થશે અને પ્રગતિ થશે. જી બે. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી બેન, જન્મ તારીખ જણાવો. બેન, કન્યા રાશિમાં ચંદ્ર છે, ચોક્કસથી તમારે મૂકી શકાય. પૂનમ નો જન્મ છે, વાંધો નહીં, તમે મંગળવારે મૂકી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 જી બેન, જન્મ તારીખ જણાવો. કન્યા રાશિનો ચંદ્ર ધનુ રાશિનું લગ્ન ચિત્રા નક્ષત્ર સાતમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. લગ્નેશમાં કહેવાય છે કે કેતુ છે ને 7મે રાહુ ગુરુનો ચંડાલ યોગ થાય છે. 7મે ગુરુ રાહુનો ચંડાલ યોગ બેન સારો નહીં, લગ્નમાં બાધા વિઘ્નો આપે. ખાસ કરીને ગુરુ રાહુના ચંડાલ યોગનું નિવારણ કરવું જરૂરી છે. શનિ ખાડે છે અને સૂર્ય પણ ખાડે છે, એટલે કે ભાઈ નોકરીમાં એને કોઈ એટલી જોવા જઈએ તો એટલી સારી પ્રગતિ નથી. પણ આ ગુરુ રાહુનો ચંડાલ યોગ છે તો ધંધામાં પણ ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવે, તો બંનેમાં ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થાય. એના કરતાં એમને પોતાનું કોઈ સ્વતંત્ર નાનું મોટું ચાલુ કરે તો એમાં લાભ રહેશે. બુધ સ્વગૃહી થયું છે, પ્રોફેશન લેવલ ઉપર આગળ વધારો, વકીલ બનાવો, ઇવેન્ટ મેનેજર બનાવો, કે કોઈ પણ બીજા જે બોલવાની સાથે સંકળાયેલા કામ હોય એ પ્રોફેશન પર આગળ વધશે તો એને લાભ છે. જી બેન.
જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તો વાહન ચલાવતા થોડું ધ્યાન રાખ્યા. બહાર જાઓ તુલા રાશિવાળા તો વાહન ચલાવતા ધ્યાન રાખશું. નાના મોટા ધનલાભ થાય, આર્થિક સ્થિતિ સારી, ઘણી સારી થતી જોવાય છે. મહત્વના નિર્ણય લેવાશે, કોઈ પણ પ્રકારના નિર્ણય મહત્વના મજબૂત લઈ શકો છો. કોઈકની જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. પૂરો શુભ કલર શુભાંક ચાર. તો વાત કરશું વૃશ્ચિક રાશિની, તો બાળકોથી કોઈ નાના મોટા લાભ થશે, ધંધામાં સારા સમાચાર મળશે, નાની મોટી નવી ભેટ મળ્યા કરે, પરિવાર સાથે દિવસ સારો સુંદર જણાય. શુભ કલર જાંબલી, તો શુભાંક આઠ રહેશે. વાત કરશું આપણે ધનરાશિની, તો ખોટા સપના ના જોવા. કોઈ પણ પ્રકારના ખોટા સપના જોઈને કાર્ય ના કરો. મહત્વના કાર્યો આઈને અટકી પડે, જે તે લગતા હોય ને કાર્ય કે ભાઈ હવે થવાની તૈયારીમાં જ છે, થઈ જ જશે, તેવા મહત્વના કાર્યો અટકી પડે. અનુભવોથી ઘણું શીખવા મળે, નવું શીખવા મળશે, ભૂતકાળની યાદો આવે. શુભ કલર વાદળી, તો શુભાંક છ છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ધંધામાં જાગૃતતા વધશે, જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર જશે, વિચારશીલ બનશો અને ફોનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં થાય. કેસરી શુભ કલર, શુભાંક સાત રહે. તો વાત કરશું કુંભ રાશિને, સત્ય હકીકત સ્વીકારીને કામ કરશું. સહસરા પક્ષથી લાભ, પરિવારની સભ્યની કોઈ પણ પ્રકારની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખશું. મૂળ બદલાયા કરે, સવારે સારો, બપોર ખરાબ, તો સાંજે સારો, મૂળ બદલાયા કરે. વાદળી શુભ કલર, શુભાંક એક રહે. મીન રાશિને દલીલબાજી નથી કરવાની, કોઈ પણ પ્રકારની ખોટી દલીલબાજી નહીં કરવાની. કોઈની જોડે ક્યાંય ના થાય તેનું ધ્યાન રાખજો. નવું કોઈ કામ મળશે, તમારા સ્વપ્ન જોયેલા છે સાકાર થશે, વસ્તુ સારી કિંમતમાં વેચાશે. જાંબલી શુભ કલર, તો શુભાંક ચાલે છે. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો, કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ કાર્ડ આપણે જોવા જાવ તો કાલે જેનો પણ જન્મદિવસ છે આખું વર્ષ કેવું રહેશે, તો ઇમ્પ્રેસ કરીને કાર્ડ આવ્યું છે. બહુ સારું છે. આ વખત કોઈ રાણી મળવાની તૈયારી છે અને આ રાણી તમને ક્યાંક ને ક્યાંક સારા જગ્યાએ લઈ જશે. બીજું કે કુંડળીમાં લક્ષ્મીના યોગ બહુ પ્રબળ થયા છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, પ્રેમ અને લક્ષ્મી બંને બહુ જ સારી છે, એટલે કે પ્રેમથી અને લક્ષ્મીથી લાભ રહેશે. બહુ જ સારું, બહુ જ સુંદર છે આવનારું વર્ષ. આર્થિક રીતે પણ તમે જુઓ તો ધીરે ધીરે તમારા આર્થિક વૃદ્ધિ થતી રહેશે. બહુ જ સુંદર સારું કાર્ડ છે. માનસિક રીતે વર્ષ કેવું રહેશે, બહુ જ કિંગ, એટલે મનથી મજબૂત થશો, આત્મવિશ્વાસમાં વધારો અને પોઝિટિવ એનર્જી રહેશે. જુસ્સામાં વધારો, ક્યાંક ને ક્યાંક મોટા લાભ જોવાય. આજથીકાલ જેનો પણ જન્મદિવસ છે આમ જોવા જાવ તો સારું, અને શારીરિક રીતે પણ બધા છે ને ક્યાંક ને ક્યાંક સરકાર કિંગ પાવરફુલ કાર્ડ આવ્યા છે, એટલે કે ધ હીરો પ્રિન્ટ, બહુ જ સારું કાર્ડ. નાની મોટી કહેવાય છે કે ભાઈ જગ્યાએ સફળતા મળે, બીમારીમાંથી છુટકારો મળી શકે છે અને કોઈ બીમારીનો અંત આવી શકે છે. વરસ સારું સુંદર અને ચોક્કસપણે કોઈક નવા શિખરો શેર કરવાવાળું છે. કોઈ પ્રકારની કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી, નાની મોટી જગ્યાએ સફળતા જ છે. શું કરવાથી આખું વર્ષ લાભ થશે, તો કાલે જેનો પણ જન્મદિવસ છે નિયમિત પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરશે, સાથે સૂર્યનારાયણ ભગવાનનો ફોટો જોડે રાખશે. પાકીટમાં ગમે તે ભગવાન સૂર્યનારાયણનો ફોટો જોડે રાખશે, આટલું કરશે, આખું વર્ષ સારું સુંદર જશે. જી જી મહારાજ, અમારી સાથે જોડાઈને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.